નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ માં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખ્યાના મહત્વના સમાચાર. તો આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી અને વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણપણે કમર કસી ચૂક્યું છે. પાર્ટી વિપક્ષના મહાગઠબંધનની તૈયારીને જોતા પોતાની રણનીતિમાં કોઈ કસર છોડવા માંગતું નથી. તેના અંતર્ગત ભાજપ મંગળવારમાં રોજ દિલ્હીમાં એક મોટી બેઠક યોજવાનું છે. આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી અને વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણપણે કમર કસી ચૂક્યું છે. પાર્ટી વિપક્ષના મહાગઠબંધનની તૈયારી જોતા પોતાની રણનીતિમાં કોઈ કસર છોડવા માંગતું નથી. તેના અંતર્ગત ભાજપ મંગળવારના રોજ દિલ્હીમાં એક મોટી બેઠક યોજવાનું છે. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના તમામ સીએમ હાજર રહેશે. પાર્ટી આ બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કરશે. દિલ્હીના 6 દિન દયાલ માર્ગ સ્થિત ભાજપ મુખ્યાલયમાં યોજાનાર આ બેઠકમાં દેશના 15 ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર રહેશે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરશે. સવારે 10 વાગે શરૂ થનાર આ બેઠકમાં પીએમ મોદી અને અમિત શાહની મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની સાથે 2019ની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. તેની સાથે જ દેશના અલગ અલગ રાજ્યોમાં 2019 ચૂંટણી પ્રચાર અભિયાનને લઈ રૂપરેખા નક્કી કરાશે. બેઠકની શરૂઆત પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે શરૂ થશે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી દિવંગત પૂર્વ પીએમની લોકપ્રિયતાનો આગામી મહિનાઓમાં ભરપૂર ઉપયોગ કરવાના મૂડમાં છે. સૂત્રોના મતે ભાજપ હેડક્વાર્ટરમાં યોજાનાર આ બેઠકની શરૂઆત પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરશે. ત્યારબાદ દિવસ દરમિયાન અલગ અલગ સત્રમાં તમામ મુદ્દા પર ચર્ચા કરાશે. તેમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અલગ અલગ ક્ષેત્રોમાં પ્રચાર અભિયાનની રણનીતિ, એનડીએ ગઠબંધન, સંગઠન સ્તર પર કામકાજ સહિત કેન્દ્રીય યોજનાઓને રાજ્યવાર અને પ્રભાવી રીતે ક્રિયાન્વિત કરવાની રણનીતિ પર મંથન કરાશે. આ અગત્યની બેઠકમાં બિહાર અને ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ પણ ભાગ લેશે. પીએમ મોદીએ ભાજપ શાસિત મુખ્યમંત્રીઓને કેન્દ્રની ઉપલબ્ધિઓને પ્રજાને બતાવવાનું કહ્યું હતું. મોદીએ કેન્દ્રની 7 સામાજિક કલ્યાણકારી યોજનાઓ અંગે સામાન્ય લોકોને જાગૃત કરવાનું કહ્યું હતું. પાર્ટી દલિત, ઓબીસી અને ગ્રામીણ મતદાતાઓને આકર્ષવાની કોશિશમાં લાગ્યું છે. બેઠકમાં વર્ષના અંતમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પર ખાસ ફોકસ રહેશે. આ રાજ્યો પર પાર્ટીની સ્થિતિ પર એક અલગથી પ્રેઝન્ટેશન અપાશે. કહેવાય છે કે આ રાજ્યોમાં પ્રજા ભાજપ સરકારની નારાજ છે. ભાજપ સિવાય જમીની સ્તર પર કોંગ્રેસની સ્થિતિ અને છેલ્લા કેટલાક સપ્તાહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આપવામાં આવેલા નિવેદન પર ચર્ચા કરાશે. રાહુલ દ્વારા 2019ની ચૂંટણી માટે સમિતિ અને અન્ય ટીમોની રચના પર પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આજે યોજાનાર બેઠકમાં 2019માં સહયોગીઓ પર પણ પાર્ટી ચર્ચા કરશે. આ સિવાય પીએમ મોદી મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની સાથે વન નેશન વન ઇલેક્શન અને મહાગઠબંધનની રાજ્યવાર અસર જેવા મુદ્દા પર વાતચીત કરી તેના ફીડબેક લઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. હાર્દિકના અમરનાથ ઉપવાસને 4થા દિવસે સમર્થન મળ્યું છે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ હાર્દિકને સમર્થન આપવા માટે હાર્દિકના ઘરે પહોંચ્યા હતા. તેમજ કેટલાક સમર્થનકારીઓ અને અલગ અલગ રાજ્યોના ખેડૂતો આગેવાનો હાર્દિક સાથે જોડાશે. હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે 4થો દિવસ છે. તે 25 ઓગસ્ટના 3 વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એનસીપીના પ્રફુલ્લ પટેલ તેના નિવાસસ્થાને પહોંચ્યા. ઉપરાંત તેના ઉપવાસના સમર્થનમાં આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત હિંમતનગર, વડાલી, ઈડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો તેના ઉપવાસના સમર્થનમાં પહોંચશે. ઉલ્લેખનીય છે કે ઉપવાસના બીજા અને ત્રીજા દિવસે મેડિકલ ટીમે તેનું ચેકઅપ કર્યું હતું. રેણુ પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકામાં ભૂખથી પશુઓ મૃત્યુને શરણ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના કોર્પોરેટરની આગેવાની હેઠળ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આંદોલનને રગદોડી નાખવા પ્રયાસ રૂપે કોંગ્રેસ આગેવાનોની અટકાયત સામે આક્રોશ, પરંતુ પોલીસ દ્વારા 20-25 જેટલા કોંગ્રેસના આગેવાન કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર દેવજીભાઈ આહીર દ્વારા મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બાની મુલાકાત લેવામાં આવતા રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા, જ્યાં તેમને અનેક ઢોર મૃત હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતા છેલ્લા 7 માસમાં 228 જેટલા ઢોરના મૃત્યુ નિપજ્યા હોવાનો
ચોકાવનારી વિગતો બહાર આવી હતી. આથી દેવશીભાઈ આહીર એવો આક્ષેપ કર્યો છે કે અપૂરતા ખોરાકના કારણે મૂંગા પશુઓ મૃત્યુને ભેટ્યા છે અને આ કૃત્ય માટે મહાનગરપાલિકાના શાસકો જવાબદાર છે. મ્યુનિસિપલ કમિશનરને અને ભાજપના હોદ્દેદારો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ પગલાં નહીં લેવામાં આવતા લાલ બંગલા સર્કલમાં ધરણા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં કોંગ્રેસના અન્ય હોદ્દેદારો, આગેવાનો, કોર્પોરેટરો પણ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા, જેથી પોલીસ દ્વારા કુલ 25થી વધુની અટકાયત કરી તેમને પોલીસ હેડક્વાર્ટર્સમાં લઈ જવાયા હતા. આથી આંદોલનકારીઓ દ્વારા પોલીસ વાહનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોલીસ તેરી દાદાગીરી નહીં ચલેગી, ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી, ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી પોલીસ હેડક્વાર્ટર્સમાં પણ ધરણા યથાવત રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ કોર્પોરેટર દેવજીભાઈ આહીરની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખવીશાર, કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયા તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ જ્યારે 288 ઢોર મર્યા હતા એના અમે આજે લાલ બંગલા સર્કલ ખાતે અમે આખા કોંગ્રેસના પરિવારે એક દિના 9 સાંજના 6 સુધીના ઉપવાસ કર્યા હતા. પણ નવાઈની વાત તો એ છે કે ગાય માતાના આવા પવિત્ર શ્રાવણ મહિનામાં મૃત્યુ થતા હોય અને આ ભાજપના ઇશારે આ પોલીસ તંત્ર અમને ઉપવાસમાં પણ ત્યાં બેસવા નથી દીધા. જોર જબરીથી અમારા બધાય કોંગ્રેસ પરિવારના સભ્યોને અહીં હેડક્વાર્ટર લેવા છે, પણ અમે સાહેબને પગે લાગ્યા છે કે સાહેબ આ કોઈ આ ગાય માતાના મૃત્યુ છે, પવિત્ર શ્રાવણ મહિનો છે, અમે હાથ પગ જોડ્યા પણ અમારું એક પણ મહિના નહીં. જોર દાદાગીરી કરી અને અમને હેડક્વાર્ટર લેવા છે અને હેડક્વાર્ટર લેવા છે. આ હેડક્વાર્ટર પણ અમારા ઉપવાસ ચાલુ છે. અમે ગાય માતા માટે આના પછી જે કાર્યક્રમ દેવાના થાય એ પણ દેશું, અમારા ઉપવાસ અત્યારે પણ ચાલુ છે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, ને ગુજરાત ન્યૂઝ, જામનગર. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર રેલવે સ્ટેશને મોડી રાત્રે એક કિશોર આવેલી ટ્રેનમાંથી ઉતરી પોતાના ઘર તરફ જવાના બદલે રડવા લાગ્યો હતો, જેને લઈને રેલવે પોલીસે આ બાળકને સાંત્વના આપી કારણ પૂછતા સમગ્ર ઘટના સામે આવી હતી. કારણ સામે આવતા જ રેલવે પોલીસે દંડુકામાં રહેતા બાળકના માતા પિતાને જાણ કરી બોલાવી લીધા હતા. બાળકનો કબજો સોંપ્યો હતો, પરંતુ બાળક એકલો મીઠાપુર કેમ પહોંચ્યો એ જાણી રેલવે પોલીસ પણ ચોંકી ગઈ હતી. ગઈકાલે રાત્રે મીઠાપુર રેલવે સ્ટેશને વિરમગામ ઓખા લોકલ ટ્રેન તેના નિર્ધારિત સમય મુજબ આવી પહોંચી હતી. થોડો સમય રોકી ટ્રેન ઓખા તરફ જવા રવાના થઈ હતી, પરંતુ ટ્રેનમાંથી ઉતરેલી એક 16 કિશોર પોતાના ઘર તરફ જવાને બદલે રડવા લાગ્યો હતો. આ દરમિયાન ફરજ પર રહેલા રેલવે પોલીસ સ્ટાફને રડતા બાળક પર નજર પડી. ESI ભાદાભાઈએ બાળકને સાંત્વના આપી ચોકીમાં લઈ ગયા. બાળક સાથે પોલીસે વિશ્વાસ સંવાદ કરી રડવાનું કારણ પૂછ્યું. આ બાળકનું નામ ભરત પંડ્યા, ઉંમર વર્ષ 16 અને મૂળ ધંધુકા તાલુકાના પિરમડીયા ગામનો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના સદાળ ગામે પોતાના નાના નાનીને ત્યાં રહી ધોરણ 10 અભ્યાસ કરતો હોવાનું પણ બાળકે જણાવ્યું હતું. ભણવું ન હોવાથી તે નાનાનું ઘર છોડી ટ્રેનમાં બેસી ગયો હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને રેલવે પોલીસે બાળક પાસેથી તેના પિતાના ફોન નંબર મેળવી સમગ્ર ઘટનાથી તેઓને વાકેફ કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે બાળકના માતા પિતા મીઠાપુર આવી પહોંચ્યા હતા. પુત્ર સાથે માતા પિતાનું મિલન થતાં જ તેઓ ભાવુક થયા હતા. ત્યારબાદ રેલવે પોલીસ પાસેથી બાળકના માતા પિતાએ પોતાના સંતાનનો કબજો સંભાળ્યો હતો. રેલવે પોલીસનો માનવીય અભિગમ જાણી બાળકના માતા પિતાએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ધમાદેસુર સાથે પપુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા. રાજ્યના ડેપ્યુટી CM નીતિન પટેલ સોમનાથ દાદાના મંદિરમાં પોતાના પુત્ર સાથે શીશ ઝુકાવ્યો હતો. તે વખતે નીતિન પટેલ અને તેમના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તે જોતા આ વિડીયોને લઈને ખુદ સોમનાથ ટ્રસ્ટે ખુલાસો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે સોમવારે નીતિન પટેલ અને તેમના પુત્રએ સોમનાથ દાદાના મંદિરમાં શેષ ઝુકાવ્યું હતું. તે વખતે નીતિન પટેલના પુત્રએ ખિસ્સામાંથી પૈસા કાઢી મંદિરની પેટીમાં મૂકવા જતો હતો, ત્યારે રાજ્યના ડેપ્યુટી CM તેને અટકાવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં ડેપ્યુટી CM નીતિન પટેલનો વિડીયો વાયરલ થયો છે. સોમનાથ દાદાના દર્શન કરતા વેળાએ ડેપ્યુટી CM નીતિન પટેલના પુત્રએ દાનપેટીમાં રૂપિયા 500 દાન કરવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક પુત્રનો હાથ પકડી ડેપ્યુટી CM નીતિન પટેલે પુત્રને અટકાવી રૂપિયા ખિસ્સામાં મુકાવ્યા હતા. આ વિડીયોએ લોકોમાં જોર પકડતા સોમનાથ ટ્રસ્ટે ખુદ ખુલાસો કરવો પડ્યો હતો. સોમનાથ ટ્રસ્ટે કહ્યું છે કે નીતિન પટેલે તેમના પુત્રને દાન કરતો અટકાવ્યો નહોતો, પરંતુ એક સાથે મોટી ભેટ આપવા માટે કહ્યું હતું. નીતિન પટેલે તમામ ભેટ સાથે ટ્રસ્ટને આપવા કહ્યું હતું, જેથી પુત્રએ દર્શન કરતી વખતે જે 500 રૂપિયાની નોટ કાઢી ત્યારે તેને ના પાડી એક સાથે ટ્રસ્ટને દાન કરવા કહ્યું હતું.
વરદ જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ घर घर मा छे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा घर घर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अमदावाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338. नवली नवरात्रि कोने ना गमे नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे परंतु बदा ने कन्फ्यूजन पण हशे नवा नवा स्टेप्स आवी रह्या छे नवरात्रि मां शू थशे शू नहीं मने गरबा आवडशे के नहीं બસ આપનાજ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9732434090 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સમાચારમાં વધુ જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મંદિરમાં પરિવાર સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન કરપતિ વિનાયકના દર્શન કર્યા બાદ સોમનાથ મહાદેવની પરંપરાગત પાલખી યાત્રામાં જોડાયા. ઢોલ શરણાઈના સુર તાલે સોમનાથ દાદાની પાલખી યાત્રાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાલખી યાત્રાનો પ્રારંભ કરાવી વિજય સોમનાથ મહાદેવના દર્શને પરિવાર સાથે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરે દર્શન બાદ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા તત્કાળ મહાપૂજા કરવામાં આવી હતી. પૂજા અર્ચન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાજતે ગાજતે સોમનાથ મહાદેવને
ધ્વજારોહણ કર્યું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મંદિર પરિસરમાં એકાદ કલાક જેવો સમય ગાળ્યો હતો। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોમનાથ મંદિર પરિસરથી અવગત કરાયા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન પણ પધાર્યા હતા અને અંજલિબેન સાથે રાજકોટથી મહિલા મંડળના વિશેક જેટા બહેનોએ પણ સોમનાથ મહાદેવની પાલખી યાત્રાને ધ્વજારોહણ સમારોહમાં ભાગ લઈ ધન્ય બન્યા હતા। સંવેદન અને રૂચુ હૃદયના મુખ્યમંત્રી વિજય અમદાવાદ ઓઢવ વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થઈ તેમાં એક વ્યક્તિએ જીવ ગયો છે। તે બાબતે અફસોસ વ્યક્ત કરી સંવેદના વ્યક્ત કરી હતી। રાજ્ય સરકાર આ બાબતે સજાગ છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ તેવું જણાવ્યું હતું। ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। શ્રાવણના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહપરિવારે પહોંચ્યા હતા। સોમનાથ મહાદેવના દર્શન, મહાપૂજા, જળાભિષેક કરી ધન્ય બન્યા હતા। વિશ્વવિખ્યાત અને હિન્દુઓના આસ્થાના પ્રતીક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પહોંચ્યા હતા। સોમનાથ દાદાના દર્શન કરી ગુજરાતના વિકાસ અને પ્રજા માટે આશીર્વાદ મેળવ્યા હતા। નીતિનભાઈ વર્ષોથી શ્રાવણ મહિનાના કોઈપણ એક સોમવારે સોમનાથ દાદાના દર્શને આવે છે। તે મુજબ સોમનાથ દાદાના દર્શન કરી રાષ્ટ્રના વિકાસ માટે દાદાના આશીર્વાદ માંગ્યા હતા। વર્ષોથી શ્રાવણ મહિનાના ગમે તે એક સોમવારે ભગવાન સોમનાથના દર્શન કરવા માટે સહપરિવાર આવું છું અને આ વર્ષે પણ આજે દર્શન કરવાનો લાભ લીધો છે। સમગ્ર ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ થયો છે। નર્મદા સહિત બધા બંધોમાં પણ સારું પાણી આવ્યું છે। ખેડૂતોને ખેતી માટે ખૂબ સારું લગભગ અનુકૂળતા થઈ છે। ત્યારે ભગવાનની આવી કૃપા હોય અને આપણું ગુજરાત, આપણો દેશ સતત પ્રગતિ કરી રહ્યો હોય, ભગવાનના આશીર્વાદ લેવા માટે અવારનવાર આવીએ છીએ। તો જે પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક બિલ્ડિંગ પડી જવા બાબતે નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગ હતી, ખાલી કરાવવામાં આવી હતી। સરકાર દ્વારા સાવચેતીના પગલાં પણ વર્તવામાં આવ્યા હતા। મોટાભાગના મકાનો ખાલી જતા જતા કોઈ વ્યક્તિ પોતાનો સામાન લેવા ગયું હોય ત્યારે દુર્ઘટના બની છે। સરકારે NDRFની ટીમો મોકલી છે, બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી। ગઈકાલે અમદાવાદના ઓઢવમાં એક વર્ષો જૂની જે સ્કીમ હતી એ સ્કીમમાં મકાનોમાં તિરાડો સવારે પડેલી, કમિશનરે ત્યાં જઈને લોકોને રહેવાવાળાને ખાલી કરાવવાનું પણ વ્યવસ્થા કરેલી, ખાલી પણ કરેલા, પરંતુ કદાચ એવું લાગે છે કે કોઈ પોતાનો માલસામાન લેવા વગેરે માટે ગયા હોય અને દબાઈ ગયા હોય, આખી ઇમારત ધસી પડી છે અને NDRFની ટીમ, કલેક્ટર, કમિશનર બધા ત્યાં તાત્કાલિક પહોંચી ગયા અને બચાવ કામગીરીમાં શક્ય તેટલો બધાએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો। તપાસના આગેવાન હાર્દિક પટેલ ફરી ધરણા પર બેઠા છે ત્યારે આ બાબતે ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અમારી સરકારે ઘણું કર્યું છે અને કરી રહી છે। જે સમાજ અનામતમાં સમાવેશ નથી તેના માટે ગુજરાત સરકારે ખાસ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના જાહેર કરી છે, જેનો લાભ લાખો વિદ્યાર્થીઓને મળી રહ્યો છે। વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે અને એકવિધ યોજનાઓ જાહેર કરી તેનું અમલીકરણ થઈ રહ્યું છે। ગુજરાતની શાંતિપ્રિય પ્રજાએ ભાજપને જનાધાર આપ્યો છે। કોંગ્રેસે ગુજરાતની જનતાને ભ્રમિત કરવામાં નાકામયાબ રહી છે। આંદોલન, ઉપવાસ, ધરણા, આવેદન એ તો ચાલતું જ હોય છે, કોને કયા પ્રકારની મંજૂરી આપી તે ગૃહ વિભાગ હેઠળ આવે છે। પ્રદેશની શાંતિને સલામતીને જોખમાય તે જોવું સરકારની ફરજ છે। જો પોતપોતાની રીતે બધા ધરણા તો કરતા હોય છે, ઉપવાસ કરે, આવેદન પત્ર આપે, એ પ્રમાણે અમને કર્યા છે અને અમે તો સમાજ માટે સરકારે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી દીધી છે। મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અમલમાં મૂકી હજારો વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે, કરોડો રૂપિયા એના માટે સરકાર લાભ આપી રહી છે। હમણાં થોડા વખત પહેલાં જ જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળતો એવી બિન અનામત જ્ઞાતિઓ માટે પણ નવી યોજના સરકાર તરફથી મંજૂર કરવામાં આવી છે અને એનો લાભ પણ આ શૈક્ષણિક સત્રથી જ વિદ્યાર્થીઓને મળશે। ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પાણી પુરવઠો ન મળતા ગામડાની જનતાને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સંતરામપુર તાલુકાના છેવાડાના માનવીને પીવાનું અને સિંચાઈ માટેના પાણીની મુશ્કેલીઓ ગુજરાત સરકારની કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી જૂથ પાણી પુરવઠા યોજના ફારસરૂપ પાણી વિના ગામડાઓમાં લોકોના બેહાલ, જવાબદાર તંત્ર દ્વારા કામગીરીમાં ઢીલાશ જોવા મળી રહી છે।
પાણી પુરવઠા યોજના સરકારનો બહુ સારો સંકલ્પ અને સારી સેવાભાવની ઉદ્દેશથી કર્યો છે, પણ આજે આ પાણી પુરવઠા યોજનામાં જ્યારે પાણી ટાંકી બનાવી ત્યારે આ ગામની અંદર પાણી જ નથી આવતું. પહેલી વસ્તુ તો કડાણાનું, કારણ કે કડાણા નીચાણ છે અને આ વિસ્તાર ઉંચાણ છે, એક પ્રોબ્લેમ એ બી છે. પણ સરકારે જે યોજના બનાવી ત્યારે એનું સમયાંતરે સર્વે કર્યું એ પ્રમાણે ભૂલ ખાઈ ગયેલા છે, માટે પાણી આવતું નથી. તદ ઉપરાંત આ ટાંકો બનાવ્યા, ટાંકા બનાવ્યા પછી વાસ્મો યોજના દાખલ કરી, વાસ્મો યોજના આજે 3 વર્ષ થઈ રહ્યા છે બરાબર, અને આ પાઇપલાઇન ગામમાં નખાઈ છે, ઘરે ઘરે પાઇપલાઇનનો નળ નાખી મૂક્યા છે અને ઉપર ચકલીઓ ખાલી હવા ખાવા આવે છે, બાકી પાણી મળતું નથી. અને આજે બી ગામમાં કૂવો બી થયો છે વાસ્મો યોજના અંતર્ગત, પણ એનું મોટર કૂવા મૂકી રાખી છે એ ગામના લોકો અને સરકારને દેખવા માટે, બાકી લોકો એ પાણી ટાંકી સુધી હજુ આજ લગન આવ્યું નથી. 3 ફેઝ કનેક્શન બી આવી ગયેલું છે, એ વાતને બી આજે 6 મહિના થઈ ગયેલા છે, પણ હજુ એ પાણી મોટર બી પડી છે, પાણી પણ પડ્યું છે, પણ એ પાણી કૂવામાંથી સંપ સુધી આવી રહ્યું નથી. અને ગામ લોકો પાણી માટે વલખા મારે છે. આ જે અમારો ટ્રાઇબલ પોકેટ છે, આખા ગામની અંદર પાણીની વધારેમાં વધારે અછત હોય તો આ વિસ્તારમાં છે, એટલા માટે અમે આ પોઈન્ટ અપાયો છે. પણ સરકાર અહીંયા કંઈક ખામી રાખેલી છે. અહીંયા અમારા જેવા લગભગ 250 જેટલા કુટુંબો છે જે પાણી માટે બલખા મારે છે, અને કડાણાનું પાણી આવતું નથી, અને આવે તો લોકોને એક જ દિવસ માટે અહીંયા જાતે કાઢીને પીવે છે, જેના ઉપર સંપના ઉપર ઢાંકણ બી નથી, એટલે લોકો કૂવાની જેમ પાણી ખેંચીને અંદરથી કાઢે છે. થરાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પથ્થર વડે તોડવાનો પ્રયાસ કરતા દલિત સમાજમાં રોષ જોવા મળ્યો. કસૂરવારોને 24 કલાકમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદન પત્ર અપાયું હતું. પ્રતિમા પર સીસીટીવી કેમેરા અને પોલીસ ડ્યુટીની માંગ કરી હતી. બનાવના પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. થરાદ શહેરમાં સ્થાપિત કરેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ અજાણ્યા ઈસમોએ ઈંટને પથ્થર વડે પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેની જાણ દલિત સમાજને થતાં દલિત સમાજના મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડી. સભા યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાબા સાહેબની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવાની કોશિશ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેમજ પ્રતિમા પર સીસીટીવી કેમેરા અને પોલીસ ડ્યુટીની માંગ કરી હતી. બનાવના પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. મળતી માહિતી અનુસાર થરાદ વાવ હાઈવે પર સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલ 3 રસ્તા પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સ્થાપિત કરવામાં આવી છે. જે પ્રતિમાને ગત રવિવારની રાતના સમયે કોઈ અસામાજિક તત્વોએ ઈંટ અને પથ્થર વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ સવારે દલિત સમાજને થતાં મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો ઉમટી પડ્યા હતા અને આ વિકૃતિ આચરનાર વિરુદ્ધ રોષ ભભૂક્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા દલિત યુવાનોએ BSNL ઓફિસ નજીક એક સભા યોજી બાબા સાહેબની પ્રતિમા પર આવનારા સમયમાં આવું કૃત્ય કોઈ ના અચરાય તેમજ કૃત્ય આચરનારને સખત સજા થાય તેવી માંગ સાથે નાયબ કલેક્ટરની કચેરીએ ધસી આવી આવેદનપત્ર પાઠવ્યું હતું. તો પોતાને ક્ષતિગ્રસ્ત કરવાની કોશિશ કરનાર અસામાજિક તત્વોને 24 કલાકમાં ઝડપી જલહવારે કરી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. જોકે બનાવના પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ મચ્યો હતો. દલિત સમાજ રોજ ભભૂકી ઉઠતા બાબા સાહેબની પ્રતિમાને ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. પંચમહાલ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવને લઈને મૂર્તિકારો અવનવી મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. બજારમાં શિવજી સાંઈબાબા સહિત અનેક પ્રતિકૃતિવાળી ગણેશ મૂર્તિઓની માંગ છે. ગોધરા શહેરમાં અંકલેશ્વર મહાદેવ રોડની પાસે રહેતા ગણેશ મૂર્તિકારો હાલ અવનવી મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. મૂર્તિકારો સરકાર પાસેથી સહાયની પણ અપેક્ષા રાખી રહ્યા છે. ગણેશ મહોત્સવના તહેવારને અનુલક્ષીને ગોધરા શહેરમાં રહેતા ગણેશ મૂર્તિકારો પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે. અમદાવાદના પ્રખ્યાત ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા મૂર્તિકારોના કેટલાક પરિવારો વર્ષોથી ગોધરામાં આવેલા અંકલેશ્વર મહાદેવ વિસ્તારમાં રહીને ગણેશ મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જોડાયેલા છે. ગણેશ મહોત્સવને હજી વાર છે, પણ ગણેશ મંડળો અત્યારથી જ બુકિંગ કરાવી રહ્યા છે. અહીં આસપાસની મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ મૂર્તિઓ લેવામાં આવે છે. મૂર્તિકારો 4 થી 5 ફૂટ જેટલી ઊંચાઈની મૂર્તિઓ બનાવે છે. અવનવી મૂર્તિઓમાં શિવાજી મહારાજ સાંઈ બાબાની પ્રતિકૃતિવાળી પ્રતિમાઓની માંગ વધારે છે. પ્રિતેશ દરજી, NS ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.